સોમવારથી કાયદેસર નવરાત્રિની શરૂઆત થવાની છે, ત્યારે રાત્રિ બિફોર નવરાત્રિની શરૂઆતો થઈ ચૂકી છે. આજે અહીંયા વાઘોડિયા રોડ પર મહેતા મેમરીઝ ખાતે બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયા રોડના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં વિદ્યાર્થીઓ સાથે એમના વાલીઓ અને શિક્ષક મિત્રો જોડાયા છે. સાથે સાથે જ આ ગરબાની ખાસિયત એ છે કે અહીંયા સ્ટેજ પર જે ગાયકો છે એ તમામ શાળાના વિદ્યાર્થીઓ છે, અને જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, તબલા હોય, વાયોલિન હોય કે કીબોર્ડ હોય, એ તમામ શાળાના શિક્ષકો છે. એટલે શાળા દ્વારા જ આ જે સંપૂર્ણ ગરબાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. એનાઉન્સર પણ શાળાના શિક્ષક છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટેના, શાળાના શિક્ષકો માટેના ગરબા, અને ગવડાવનાર પણ શાળાના વિદ્યાર્થીઓ હોય, શાળાના શિક્ષકો હોય. આપ જોઈ શકો છો કે પ્રોફેશનલ ગાયકોની માફક એ લોકોએ તૈયારી કરી છે અને ગરબા ગવડાવી રહ્યા છે. હું આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. શિક્ષકો પણ જે લોકોએ આ હિંમત કરી છે એ લોકોને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. કારણ વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં જે શક્તિઓ રહેલી છે, જે આવડત રહેલી છે, એમને સ્ટેજ આપવાનું કામ આજે બરોડા પબ્લિક સ્કૂલે કર્યું છે અને એમાં સફળતા મળી છે, ત્યારે તમામનો હું આભાર માનું છું અને તમામને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું. ગરબા એ આમ પણ આખા વિસ્તારમાં ખૂબ ફેમસ છે, અને એમાં પણ કોરોના કાળના 2 વર્ષના અંતરાલ પછી થઈ રહેલા આ ગરબા આપ સર્વે જોઈ શકો છો કે બાળકોનો ઉત્સાહ સમાતો નથી, એની સાથે વાલી પણ ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા છે. નાના નાના બાળકો પણ પોતાની મમ્મીનો હાથ પકડીને પણ ગરબા રમી રહ્યા છે, અને આટલા સરસ ગરબાનો યસ શ્રેય સ્ટેજ તૈયાર કરવાનું હોય કે મેદાન તૈયાર કરવાનું હોય એ અમારી આખી બીપીએસની ટીમને જાય છે. અમે લોકો એમાં બહુ સહયોગ નથી આપી શકતા, પણ મારા ટીચર્સની ટીમનો અથાગ પ્રયાસથી આ સુંદર મેદાન અમે અમારા વિસ્તારમાં ઊભું કરી શક્યા છીએ, અને 26 તારીખથી આ જ મેદાન પર થનગનાટ બાળ ગરબા યુવક મહોત્સવ આખો છે, આખી નવરાત્રિનું પણ આયોજન આ જ ગરબા મેદાન પર છે. આપ ત્યારે પણ અવશ્ય મુલાકાત લેજો. તમારા થકીથી હું આખા વડોદરાના કે વાઘોડિયા રોડના બધાને કહેવા માગું છું કે બહુ સેફ અને સલામત અને લોનવાળા વિસ્તારમાં તમારા બાળકો ગરબા રમી શકશે એવી સુંદર આયોજન અને વ્યવસ્થા છે. તો આપ સર્વે 9-9 દિવસ અહીંયા આનંદ લેવા માટે આવો, તમારા પરિવાર સાથે આવો. ખૂબ નોમિનલ ચાર્જ સાથેનો આપણો આ ગરબાનું આયોજન કરેલું છે, તો પ્લીઝ તમે બધા જ પધારો અને અમારા શિક્ષકોની કરેલી મહેનતને સફળ બનાવવામાં સહયોગ આપો. આજના દિવસે આખા વડોદરા વાસીઓને મા અંબાની કૃપા સદાય સર્વે પર વરસી રહે એવી શુભકામના પાઠવું છું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.